લોકડાઉનના કપરા સમયમાં ગુજરાતમાં બ્રહ્મસેના દ્વારા 4,800 બ્રાહ્મણ વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં રાજપૂત સમાજ દ્વારા 1,000 કીટનું યોગદાન આપવામાં આવ્યું છે. બંને સમાજ આવા કપરા સમયમાં ખભેથી ખભા મિલાવીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. કોરોના વાયરસના કહેર વચ્ચે નિરાધાર અને વિધવા બહેનો માટે બ્રહ્મસેના આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે બ્રહ્મસેના દ્વારા ગુજરાતમાં 30 જિલ્લા અને 112 તાલુકામાં વિધવા બહેનોને રાશન કીટ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બહેનો 30 થી 40 દિવસ સુધી જીવન નિર્વાહ કરી શકે તે રીતે 15 કિલો રાશનની સારી ગુણવત્તાવાળી કીટ તૈયાર કરવામાં આવી છે, જેમાં રાજપૂત સમાજે 1,000 કીટનું દાન આપી યોગદાન આપ્યું છે, જે કીટ ગુજરાતના 17 જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે. ગુજરાતમાં 4,800 કીટનું વિતરણ અમે લોકો કરવાના છીએ બ્રહ્મસેનાના માધ્યમથી. ઉત્તર ગુજરાતની અંદર 900થી વધારે લાભાર્થીઓ છે, મધ્ય ગુજરાતમાં 1,200થી વધારે લાભાર્થીઓ છે, દક્ષિણ ગુજરાતમાં 700 જેટલા લાભાર્થીઓ છે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર 950 જેટલા લાભાર્થીઓ છે. આ 4,800 લોકો જે છે એ એવા પરિવારો પસંદ કરવામાં આવ્યા છે કે જે વિધવા બહેનોની માસિક આવક 5,000થી પણ ઓછી હોય અને અત્યંત ગરીબ હોય એવી બહેનોને અમે લોકો કીટ પહોંચાડવાના છીએ. રાજપૂત વિદ્યાસભા અને બ્રહ્મ સમાજ એ બંને ભેગા મળી અને આ કીટનું વિતરણ કરશે અને આ કીટ જે ને રિયલી જરૂર છે, જીવન જરૂરિયાતની અંદર સંઘર્ષ કરી રહ્યા છે અત્યારે આ લોકડાઉનના ટાઈમમાં, એવા જ ફેમિલીને જશે. અને આ કાર્ય ભાવેશભાઈ, રાજગુરુ, અશ્વિનસિંહ સરવૈયાએ અને એમણે આ બીડું ઝડપ્યું હતું અને અમે આ નક્કી કર્યું કે અમે પણ આમાં સપોર્ટ કરીશું, એટલે અમે પણ આ સપોર્ટ કરી રહ્યા છીએ. આ ભાવનગર છે, સૌરાષ્ટ્રનો અમુક પાર્ટ છે, પછી અમુક પાર્ટ અમદાવાદ જિલ્લાઓના છે, અમુક મહેસાણા જિલ્લાના છે, એમ અલગ અલગ પાર્ટની અંદર બરોડા જિલ્લામાં, એ રીતે ગુજરાતના જ્યાં પણ જરૂરી છે બ્રહ્મ સમાજના લોકોને ત્યાં જ આ કીટ પહોંચશે. આ બંને સમાજની કામગીરી તો બિરદાવવા લાયક છે જ, પરંતુ જેને ખરેખર અનાજની કીટની જરૂર છે તેના માટે પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાચા જરૂરિયાતમંદ સુધી આ કીટને પહોંચાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આજરોજ અમે બહુ જ સ્ટાન્ડર્ડ કીટ બનાવી છે. આશરે 15 કિલોની અમારી કીટ છે, એની અંદર ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ઓર્ગેનિક ગોર, મગ, ઘી અને સુગર અમારા કીટમાં સામેલ છે. અમે લોકો ટોટલ આજે 2,000 કીટમાં બ્રહ્મ સમાજ સાથે જોડાઈને આજે એક ખૂબ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જ્યારે રાજપૂતો અને બ્રાહ્મણો ભેગા થઈ જાય ત્યારે આવી કોઈ પણ કટોકટી આવે તો એનો સામનો કરવા ખભે ખભા મિલાવીને અમે ઊભા રહ્યા છીએ અને આખા ગુજરાતમાં ટોટલ 4,500 કીટનું વિતરણ કરવાનું આયોજન છે. આપણે અમે ટૂંકમાં 4,800 કીટોને ગુજરાતમાં વહેંચણી કરવાના છે. એમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અલગ અલગ 4 ઝોન અમે પડેલા છે ગુજરાતના અને એ ઝોનની અંદર અલગ અલગ જગ્યાએ અમે ડિસ્ટ્રીબ્યુશન કરવાના છીએ. અમે ખૂબ બ્રહ્મ સમાજ વતી, બ્રહ્મ સમાજની અંદર જેટલા જેટલા સરકારી અધિકારીઓ બી અમે ખૂબ મતલબ આ કાર્ય અંદર અમને સહયોગ આપેલ છે. સરકારી ઓફિસરો જે બ્રાહ્મણો છે એને બી ખૂબ અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે આ અવિરત કાર્યની અંદર એમને અમને ખૂબ સહકાર આપ્યો છે. પરશુરામ જયંતિના પવિત્ર દિવસે બ્રહ્મસેના અને રાજપૂત વિદ્યાસભા જેનું સૌથી મોટું યોગદાન છે અને એ રાજપૂત વિદ્યાસભાના સહયોગથી આ શક્ય બન્યું બ્રહ્મસેના દ્વારા સંયુક્ત ઉપક્રમે કીટનું વિતરણ. સામાન્ય રીતે કીટ આપતી વખતે ફોટા પડાવવાના અમે વિરોધી છીએ, અમે બંને સંસ્થાઓ એમાં બહુ સ્પષ્ટપણે માનીએ છીએ અને જેને આપીએ છીએ એને એક્સપોઝ કરવાના બદલે ચૂપચાપ ગુપ્ત દાન કરવું એ અમારો પોતાનો એક આશય છે. અત્યારે અમે જે કરી રહ્યા છીએ એ સમાજમાં એક મેસેજ જાય એ માટે અમે અત્યારે તમારી આગળ પણ અમે અમારી વાતને રજૂ કરી રહ્યા છીએ કે બીજા લોકો એનામાંથી પ્રેરણા લે, બીજા લોકો આવી રીતે અલગ અલગ સમાજ ભેગા થઈને અને પોતાના સમાજને બેઠો કરવા માટે એક સંયુક્ત શ્રમદાન કરે. આ સારી ગુણવત્તા ધરાવતી કીટમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ આપવામાં આવી છે, જેમાં મહિના સુધી કોઈ પણ બહેન પોતાનું ઘર ચલાવી શકે. ત્યારે આ સમાજ સેવા સાથે બંને સમાજ દ્વારા કોઈ પણ જરૂરિયાતમંદને મદદ કરતો કોઈ વિડીયો અથવા ફોટો પાડવાના પણ વિરોધી છે. તો બ્રહ્મ સમાજ અને તેમની સાથે ખભે ખભા મિલાવી ચાલતા
क्षत्रिय आगेवाने तेमनो क्षत्रिय धर्म निभावी रह्या छे। कैमरामैन गौतम दुलेरा साथे बीरेन जाधव अमदावाद। तो साथे बुलेटिन नी समाप्ति, रजा आपशो, नमस्कार।